હેલો સ્ટુડન્ટ હાવ યુ ઓલ હું લાડવા વંદના અક્ષર સ્કૂલ દ્વારા આયોજિત आप લેક્ચરમાં આજે આપ फर्स्ट સ્ટાન્ડર્ડ ફર્સ્ટમાં ગુજરાતી સબ્જેક્ટમાં અવની માત્રા કરાવવા જઈ રહી છું અવની માત્રા ક શીખવી હોય એટલે પહેલાં આપણે કવ નવ એનો કકો શીખવો પડે પછી એના શબ્દો શીખીશું તો અવની માત્રામાં આપણે કવ ટૂગ નવ શીખીશું તો આ છે અવની માત્રાનો કકો તો એમાં કને કાનો અને બે માત્રા કવ આવી રીતે બોલવાનું છે બધાએ ઘને કાનો અને બે માત્રા કૌ ખને કાનો અને બે માત્ર ખઉ ઘને કાનો અને બે માત્રા ગૌ ઘને કાનો અને બે માત્ર ઘઉ ચને કાનો અને બે માત્રા ચૌ છને કાનો અને બે માત્રા છઉ જને કાનો અને બે માત્ર જઉ ઝને કાનો અને બે માત્રા માત્ર ઝને કાનો અને બે માત્રા ટૌ ઠને કાનો અને બે માત્રા ઠવ ડને કાનો અને બે માત્રા ડવ ઢને કાનો અને બે માત્રા માત્ર ઢને કાનો અને બે માત્રા નવ તને કાનો અને બે માત્રા તૌ થને કાનો અને બે માત્રા થઉ દને કાનો અને બે માત્રા દવ ધને કાનો અને બે માત્રા ઢ નને કાનો અને બે માત્રા નવ ફને કાનો અને બે માત્રા પૌ ફને કાનો અને બે માત્રા ફઉ બને કાનો અને બે માત્રા બઉ ભને કાનો અને બે માત્રા ભૌ મને કાનો અને બે માત્રા મઉ યને કાનો અને બે માત્રા યૌ રને કાનો અને બે માત્રા રૌ લને કાનો અને બે માત્રા લઉ વને કાનો અને બે માત્રા વઉ શને કાનો અને બે માત્રા શૌ શને કાનો અને બે માત્રા શૌ શને કાનો અને બે માત્રા સૌ અને હનેકાનો અને બે માત્રા હૌ અણને કાનો અને બે માત્રા અળૌ ક્ષને કાનો અને બે માત્રા ક્ષૌ જ્ઞને કાનો અને બે માત્રા જ્ઞૌ આ થયો આપણી અવની માત્રાનો કક્કો હવે આપણે એના શબ્દો જોઈશું તો પહેલો શબ્દ છે ઔષધ જુઓ અવની માત્રાનો અવ છે અને શને કંઈની શ અને ધને કંઈની ધ શબ્દ બની ગયો ઔષધ પછી ચૌલા શબ્દ છે ચને કાનો અને બે માત્રા ચૌ લને કાનો એક મા કાનો માત્ર છે કાનો તો ચૌલા એવી રીતે મૌલા શબ્દ છે મને કાનો અને બે માત્રા મૌ છે અને લને કાનો લા છે મૌલા નૌકા શબ્દ છે તો નને કાનો અને બે માત્ર નૌ અને આની માત્રા છે કમા એટલે શબ્દ બન્યો નૌકા પૌત્ર શબ્દ છે તો પને કાનો અને બે માત્ર પૌ છે અને ત્ર ત્રિશૂળનો છે તો પૌત્ર પછી ગૌર શબ્દ છે તો ગને કાનો અને બે માત્રા ગૌ છે અને રમકડા નો ર માત્રા વગરનો છે તો શબ્દ બન્યો ગૌર એવી રીતે કૌરવ શબ્દ છે ગને કાનો અને બે માત્રા કૌ રમાં અની માત્ર અને વમાં પણ અનિમાત્રા શબ્દ બન્યો કૌરવ પછી ગૌશાળા છે તો ગને કાનો અને બે માત્રા ગૌ શને કાનો સા અને અણને કાનોળા શબ્દ બન્યો ગૌશાળા પછી ગૌ માતા છે તો ગને કાનો અને બે માત્રા ગૌ મને કાનો માં અને તને કાનોતા તો શબ્દ બન્યો ગૌ માતા એવી રીતે ચૌદ શબ્દ છે તો ચને કાનો અને બે માત્રા ચૌ દને કઈની દ અને શને કઈની શ તો શબ્દ બન્યો ચૌ દ શ ગૌતમ શબ્દ છે ગને કાનો અને બે માત્રા ગૌ તને કઈની ત અને મને કઈની મ શબ્દ બન્યો ગૌ તમ એવી રીતે કૌશલ શબ્દ છે ગને કાનો અને બે માત્રા કૌ શને કઈની સ અને લને કઈની લ કૌશલ શબ્દ બન્યો કૌશલ એવી રીતે ટૌકા શબ્દ છે તને કાનો અને બે માત્રા ટવ કને કાનો કા ટવ કા શબ્દ બન્યો ટવ કા એવી રીતે સૌરભ શબ્દ છે તો સને કાનો અને બે માત્ર સૌ રને કઈની ર અને ભને કઈની બ શબ્દ બન્યો સૌરભ એવી રીતે ચૌહાણ શબ્દ છે ચને કાનો અને બે માત્ર ચૌ હને કાનો હા અને હણને કઈ ની હણ શબ્દ બન્યો ચૌહાણ સૌરીના શબ્દ છે તો સને કાનો અને બે માત્ર સૌ રને દીર્ઘૈરી અને નને કાનોના શબ્દ બન્યો સૌરીના પૌર શબ્દ છે તો પને કાનો અને બે માત્ર પૌ છે રને ર તો શબ્દ બન્યો પૌર એવી રીતે મૌન શબ્દ છે તો મને કાનો અને બે માત્ર મૌ નને કૈની ન શબ્દ બન્યો મૌન આવી રીતે ફરીથી શબ્દો અને કકો એક વખત વાંચીશું કૌ ખ ઘઉ ચૌ છ

नौका पौत्र गौर कौरव गौशाळा गौमाता, चौदस गौतम कौशल टौका सौरभ चौहाण सौरीना पौर मौन आरि शब्द बोलतं जवान लखतं जवान ए बघायने પ્રોપર શબ્દો અને કકો વાંચતા આવડી જાય તો બધાએ પ્રેક્ટિસ કરીને લખતું જવાનું છે અને વાંચતું જવાનું છે ઓકે વન બાય